નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપ તેસર તાલુકાના એક વ્યક્તિ છેલ્લા 30 કલાકથી મહીસાગર નદીના પટમાં ફસાયા હતા. આજે એરફોર્સના ખાસ હેલિકોપ્ટર દ્વારા તેમનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું. હાલમાં તેમને આરોગ્યની ચકાસણી માટે વડોદરા ખાતે એરફોર્સ હોસ્પિટલમાં ખસેડાયા. રાજકોટ અમદાવાદ હાઈવેમાં મોટું ગાબડું પડ્યું. ભારે વરસાદને પગલે હાઈવેને રોડને મોટું નુકસાન. લેન્ડ સ્લાઇડિંગની ઘટનાને પગલે વાહનો અથડાવાની ભીતિ. પડગરી તાલુકાના શરપદળ ગામ બેટમાં ફેરવાયું. દુકાનો તેમજ ઘરમાં પાણી ઘૂસ્યા. લોકોનું જનજીવન ખોરવાયું. તાલ પીપળિયા મોટા ખીચડિયા ભાયુના દોમડા જવાનો રસ્તો થયો બંધ. જૂનાગઢના ગિરનાર પર ધોધમાર વરસાદ. દામોદર કુંડ થયો ઓવરફ્લો. સોનરખ અને દામોદર કુંડના આવ્યા નવા નીર. ભવનાથ જતા રસ્તા પર વહી નદી. લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી. રાજ્યમાં 24 કલાક દરમિયાન મોરબીના ટંકારા તાલુકામાં સૌથી વધુ 14 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. આણંદ જિલ્લામાં ગત 24 કલાકમાં રાજ્યનો સૌથી વધુ 10 ઇંચ તથા ખેડામાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 99% વધુ. સૌથી વધુ કચ્છ ઝોનમાં 116% વરસાદ નોંધાયો. અમરેલીના ધારીની શેત્રુંજી નદી થઈ બે કાંઠે વહેતી. ગોખરવાળા નજીક શેત્રુંજી નદીમાં આવ્યું પૂર. અવિરત વરસાદથી શેત્રુંજી નદીમાં પૂર આવ્યું. મહીસાગરમાં શિક્ષણ મંત્રી વરસાદને કારણે ધરાશયી થયેલા વૃક્ષ કાપતા નજરે પડ્યા. મંત્રીએ કણજરા ગામે વિશાળ વૃક્ષ ધરાશયી થયેલ જોતા પોતાની ગાડીમાંથી ઉતરી અને વૃક્ષને કાપી રસ્તાની બાજુમાં ખસેડી અવર જવર માટે રસ્તો ખુલ્લો કર્યો. ગાંધીનગરથી અમદાવાદ તરફ જતા વૈષ્ણોદેવી અંડરબ્રિજ વરસાદી પાણીથી છલોછલ ભરાઈ ગયો. વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લીંબડી તાલુકામાં ભારે વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં હાલાકી. રામરાજપર ગામે ભારે વરસાદને કારણે નદી બે કાંઠે વહેતા પાળો તૂટ્યો. સુરેન્દ્રનગર વહીવટી તંત્રે લોકોને સાવચેત રહેવા અપીલ કરી.